હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આદર્શ વિદ્યા. મિત્રો, વિડીયોના થંબનેલ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આજની આ વિડીયો શેના પર છે. વિડીયોને સ્ટાર્ટ કરતા પહેલા થોડી ઘણી હું હવે પછીના જે વિડીયો આવવાના છે એના વિશે ડિસ્કશન કરવા માંગીશ. મિત્રો, ધોરણ 12માં જોવામાં આવ્યું છે કે એકાઉન્ટ સ્ટેટની તો દરેક વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી જ લે છે, અને એમાં ગાણિતિક વિષય છે તો વિદ્યાર્થીને બોરિંગ પણ નથી લાગતો, અને એને તમે ભરપૂર સમય પણ આપો છો. કેમ કે તમે જોયું હશે કે તમે સ્કૂલમાં પણ ભણો છો અને એના ટ્યુશન વગેરે પણ જાઓ છો. હવે વાત કરીએ કે જે તમારા થિયરીકલ સબ્જેક્ટ છે, જેમ કે ઇકોનોમિક્સ છે, વાણિજ્ય વ્યવસ્થા છે, એસપીસીસી જો કોઈ વિદ્યાર્થીને આવતું હોય, તો એ વિદ્યાર્થીઓને થિયરીકલ સબ્જેક્ટ જે છે એમાં કઈ રીતે પેપર લખવું, એના કોન્સેપ્ટ કઈ રીતે તૈયાર કરવા, એ દરેક બાબતમાં એમને તકલીફ પડતી હોય છે, જેના કારણે એમને જે સ્કૂલની એક્ઝામ હોય એમાં માર્ક્સ ઓછા આવે છે, અથવા તો બોર્ડની એક્ઝામમાં એ લોકોનું પર્ફોર્મન્સ જેવું હોવું જોઈએ કમ્પેરિઝન ટુ એકાઉન્ટ અને સ્ટેટ. એ બંનેની કમ્પેરિઝનમાં તમે થિયરીકલ સબ્જેક્ટમાં થોડુંક તમારું પર્ફોર્મન્સ જે છે ઘટી જાય છે. હવે એને રીઝન શું છે કે તમારું મેન તો તમે આમાં સમય ઓછો આપો છો, અને બીજી વસ્તુ કે તમારે કઈ રીતે પેપર એનું લખવું, એ બાબતની ઘણા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ રહે છે. તો હવે પછીના જે પણ આપણે વિડીયો આવશે એ ઓસીએમ, જેને આપણે વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન તરીકે ઓળખીએ છીએ, અને ઇકોનોમિક્સ ધોરણ 12માં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ જે વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડ લાગુ પડે છે એ વિદ્યાર્થીઓ માટે યુઝફુલ રહેશે. તો આ જે આપણે સિરીઝ ચાલુ કરી છે એ દરેક વિદ્યાર્થીને હેલ્પફુલ થશે, કેમ કે હવેની પછીની સિરીઝમાં આપણે એમાં બોર્ડના પેપરનું પણ સોલ્યુશન કરાવીશું, કઈ રીતે પેપર લખવું, કઈ રીતે આની તૈયારી કરવી આ થિયરીકલ સબ્જેક્ટની, એ દરેક બાબતની આપણે ચર્ચા કરીશું. પણ આજનો જે વિડીયો છે આપણે અંકુશ વિશે ચર્ચા કરીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમારી પર જ એ બને છે કે તમે દરેક વિદ્યાર્થી મિત્રો સાથે આ વિડીયોને શેર કરો છો કે જેનાથી એમને પણ યુઝફુલ થશે આ કોન્ટેન્ટ, અને અમારા દ્વારા જે પણ કોન્ટેન્ટ પ્રોવાઈડ કરવામાં આવશે એ ક્વોલિટી બેઝ કોન્સેપ્ટ હશે એમાં, કે જેમાં તમને દરેક બાબતની, જેમ કે ઓસીએમ છે તો અંકુશ તમે શેના માટે ભણી રહ્યા છો, બરાબર, તમને ખ્યાલ તો હોવો જોઈએ કે તમે કોઈ પણ ટોપિક ભણી રહ્યા છો તો શેના માટે ભણી રહ્યા છો, બરાબર, એના જે પણ કોન્સેપ્ટ છે દરેક બાબત તમને ક્લિયર કરવામાં આવશે, અને બોર્ડમાં તમારે કઈ ટાઈપના આપણા ક્વેશ્ચન આવે છે એની પણ આપણે ચર્ચા કરીશું. ઓકે, ચલો હવે વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. તો જુઓ, થોડુંક તમને હું ભૂતકાળમાં જે તમે ભણી ગયા છો એના વિશે આપણે આજે ચર્ચા કરીએ અંકુશને સ્ટાર્ટ કરતા પહેલા. તો જુઓ, સૌથી પહેલા જે છે તમે ભણી ગયા છો સંચાલન. ઓકે, સંચાલન, બરાબર, સંચાલનમાં તમે ભણી ગયા છો કે સંચાલન કોને કહેવાય, બરાબર, એનો અર્થ વિવિધ લેખકો એની વ્યાખ્યા આપી છે, સંચાલનની લાક્ષણિકતાઓ શું છે, એનું મહત્વ શું છે, દરેક બાબતની તમે આમાં જાણકારી લીધી હશે. સંચાલન ભણ્યા પછી તમે એના તત્વો ભણી ગયા છો. સૌથી પહેલું આવે છે એનું આયોજન. ઓકે, કેમ કે આની શરૂઆત જ, સંચાલનની શરૂઆત શેનાથી થાય છે, આયોજન. આયોજન એ સંચાલનનું પ્રથમ સોપાન છે, તમે ભણી ગયા છો કે આયોજન કોને કહેવાય, કે કયું કામ કોના દ્વારા કઈ રીતે ક્યારે થશે, એ દરેક વસ્તુ તમે આમાં ભણી ગયા છો. ઓકે, સંચાલન પછી તમારે આવે છે વ્યવસ્થા તંત્ર. થોડીક હું તમને બેઝિક માહિતી આપી દઉં જે તમે પાસ્ટમાં ભણી ગયા છો એ. ઓકે, વ્યવસ્થા તંત્ર કોને કહેવાય, બરાબર, એમાં કયા કયા કઈ કઈ સપાટીઓ આવે છે, કઈ કઈ સપાટીમાં, જેમ જેમ તમે ભણી ગયા છો કે એમાં ત્રણ સપાટી આવે છે, ઉચ્ચ સપાટી, નિમ્ન સપાટી, મધ્યમ સપાટી, એમાં કયા કયા કર્મચારીઓ કામ કરે છે, એમની સત્તા શું છે, એમની જવાબદારીઓ શું છે, દરેક બાબતની તમે આમાં સમજણ લીધી હશે. ઓકે, એના પછી આવે છે કર્મચારી વ્યવસ્થા. કર્મચારી વ્યવસ્થા, કર્મચારી વ્યવસ્થામાં તમે ભણી ગયા છો કે કયા કર્મચારીઓની ભરતી કરવી, ભરતીના તબક્કા, બરાબર, કર્મચારીઓને આપણે જો ધંધામાં સાચવી રાખવા હોય તો એમને કઈ કઈ સગવડ આપવામાં આવે છે, બધું જ તમે આમાં ભણી ગયા છો.
ઓકે ચલો, એના પછી તમારે આવે છે દોરવણી, જે સંચાલનનો મહત્વનો ભાગ છે દોરવણી, કે જો કર્મચારીઓને યોગ્ય દોરવણી આપવામાં આવે તો એ વધુ કાર્યક્ષમતાથી આપણા જે છે એકમમાં કામ કરે છે અને ટકી પણ રહે છે. હવે હવે લાસ્ટ જે તમારું આનું ઘટક છે, સંચાલનનું તત્વ છે, એ છે તમારું અંકુશ. બરાબર, આજે આપણે અંકુશ વિશે ચર્ચા કરીશું કે અંકુશ કોને કહેવાય, બરાબર, અંકુશની લાક્ષણિકતા શું છે, અંકુશનું મહત્વ શું છે, અંકુશના તબક્કા શું છે, અંકુશ શેના માટે આપણે રાખીએ છીએ, દરેક બાબતની ચર્ચા આપણે આમાં કરીશું. બરાબર, ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો અંકુશ કોને કહેવાય? ઓકે ચલો, સૌથી પહેલા તો અહીંયા તમે ધ્યાન આપો કે સરળ શબ્દમાં અંકુશની અહીંયા આપણે વ્યાખ્યા લખી છે. તો અંકુશ એ એક પ્રક્રિયા છે જેના દ્વારા આપણે કોઈ પણ કામને સારી રીતે કરવા માટે તેના પર નજર રાખીએ છીએ અને જરૂર પડે સુધારો કરીએ છીએ. હવે આના જે શબ્દો છે એના પર ખાસ ધ્યાન રાખજો, જે મેં આમાં ટીક કર્યા છે કે અંકુશ જે છે એ પ્રક્રિયા છે, અને એ શેના માટે કરવામાં આવે છે કે કોઈ પણ કામ તમે સારી રીતે કરવા માટે એના પર શું રાખો છો? નજર રાખો છો, અને જરૂર પડે તો એનામાં શું કરો છો? સુધારા કરો છો. એક સીધું સાધું તમને ઉદાહરણ આપું, જે આપણા ફેમસ ક્રિકેટર છે વિરાટ કોહલી. ઓકે, વિરાટ કોહલી. હવે વિરાટ કોહલી તમને ખબર છે કે આખા જે પણ ક્રિકેટર છે એમાં સર્વશ્રેષ્ઠ ખેલાડી વિરાટ કોહલી ગણવામાં આવે છે. વિરાટ કોહલી ને એવું હોય કે હવે ઘણા સમયથી સારા પર્ફોર્મન્સમાં હોય, પણ અમુક તમે જોયું હશે કે અમુક સમયથી જો એ પર્ફોર્મન્સ સારું ના હોય, માની લો કે વિરાટ કોહલી કોઈ વાર 5 રને 10 રને 15 રને બરાબર જો ઓછા સ્કોરથી જો એ આઉટ થઈ જતો હોય, તો એ શું કરશે? પોતાના કામ ઉપર નજર રાખશે કે મારી કયા બોલ ઉપર ભૂલ થઈ છે, મારે હજુ કયા બોલની વધારે પ્રેક્ટિસ કરવાની જરૂર છે. બરાબર, તો આણે શું કર્યું? પોતાના કામનું મૂલ્યાંકન કર્યું. હવે પછી જ્યારે વિરાટ કોહલી મેચ રમવા આવશે, તો હવે શું કરશે કે એ જે બોલમાં એને ભૂલ થઈ છે એ બોલની વારંવાર પ્રેક્ટિસ કરશે. પ્રેક્ટિસ કરી કરી કરીને એમાં શું કરશે? એમાં સુધારો લાવશે પોતાની રમતમાં, અને એને જે પણ સેન્ચુરી મારવાની છે. તેમના કામ ઉપર નજર રાખવી અને જરૂર પડે સુધારા કરવા એ અંકુશ છે. માની લો કે કોઈ એકમમાં નવો કર્મચારી આવે છે, બરાબર, હજુ એને કોઈ અનુભવ નથી, બરાબર, પણ જો એનાથી કોઈ ભૂલ થાય છે તો એના જે ઉચ્ચ કર્મચારીઓ છે એના પર શું કરશે? નજર રાખશે કે કોઈ પણ એનાથી ભૂલ થશે તો એને શું કરશે? એ સુધારા કરે છે. તો અંકુશનું મેન કામ જ એ છે કે જે પણ તમે કામ કરી રહ્યા છો એ એકમના ધ્યેય સાથે મળે છે કે નહીં. જો ના મળતા હોય તો એમાં શું થશે? સુધારો કરશે, અને એ સુધારો કરીને શું કરશે કે ભવિષ્યમાં જે પણ તમારો ધ્યેય છે એ ધ્યેયને અનુલક્ષીને તમારા કામ થાય છે કે નહીં એ સુધારા લક્ષી પગલા લેશ. બરાબર, ચલો આગળ આપણે જોઈએ કે આપણે અંકુશ શેના માટે કરીએ છીએ. હવે અંકુશ તો આપણે જોઈ લીધું કે અંકુશ આપણે કરીએ છીએ, અંકુશનો સરળ અર્થ તો જોઈ લખ્યો, પણ એ ધંધા માટે શાના માટે આપણે કરવામાં આવીએ છીએ? બરાબર, જો એ તમારો સમય બગાડે એવી પ્રવૃત્તિ તો છે નહીં. જો સમય બગાડતો હોય તો કોઈ પણ કર્મચારી અંકુશ કરે જ નહીં. બરાબર, તો અંકુશ એના માટે કરવામાં આવે છે એ પણ તમને ખબર હોય છે. તો એની વ્યાખ્યામાં તમે ભણી ગયા છો કે આપણે જે કામ કરી રહ્યા છીએ તે સારી રીતે થાય તે માટે, ભૂલોને ઓળખીને સુધારવા માટે, કામ કરવાની રીતને વધુ સારી બનાવવા માટે, અને આપણા નક્કી કરેલા ધ્યેયોને પ્રાપ્ત કરવા માટે. ઓકે, તો મેન આનું અંકુશનું કાર્ય જ આ છે કે તમે જે કામ કરી રહ્યા છો એ એકમના ધ્યેય સાથે મળે છે કે નહીં, નથી મળતા તો એની ભૂલો સુધારીને તમે શું કરો છો? એમાં સુધારા લક્ષી પગલા લો છો. ઓકે ચલો, નેક્સ્ટ. હવે અંકુશ એટલે શું એનું પણ તમને વ્યાખ્યાની રીતે જોવા જઈએ તો તમને આપેલું છે કે
આ પહેલા પણ આપણે વાત કરી કે અંકુશ એ એક પ્રક્રિયા છે જેના દ્વારા આપણે કોઈ પણ કામ કે પ્રવૃત્તિને નિયંત્રિત કરીએ છીએ. આપણે જોઈએ છીએ કે કામ આપણા નક્કી કરેલા ધ્યેયો મુજબ થઈ રહ્યું છે કે નહીં. જો કોઈ વિચલન હોય તો તેને સુધારવા માટે પગલાં લઈએ છીએ. હવે જોઈએ આ વિચલનનો મતલબ શું થાય છે. વિચલન પણ તમે લખી શકો છો અને ભૂલ પણ લખી શકો છો, બરાબર. હવે જો તમને એક્ઝામમાં પૂછાય કે અંકુશ એટલે શું, તો તમે જો બે માર્ક્સમાં આનો ક્વેશ્ચન પૂછાય છે તો આને તમે અંકુશની વ્યાખ્યા લખો છો આ રીતે અને એનું તમે ઉદાહરણ પણ લખી શકો છો, બરાબર. તો અંકુશ એ એક પ્રક્રિયા છે જેના દ્વારા આપણે શું કરીએ છીએ, કામ કે પ્રવૃત્તિને નિયંત્રિત કરીએ છીએ કે બધું સારી રીતે આપણે કામ કરીએ અને એકમના ધ્યેય સાથે એને આપણે મેચ કરીએ છીએ કે જો કોઈ ભૂલ થાય તો એને સુધારવા માટે આપણે પગલાં લઈએ છીએ. હવે એક ઉદાહરણ તમને આપેલું છે કે એક નદીને માર્ગદર્શન આપવા માટે બંધ બાંધવું એ અંકુશનું ઉદાહરણ છે. આ બંધ નદીના પાણીને એક ચોક્કસ દિશામાં વહે તેની ખાતરી આપે છે, બરાબર. હવે આ કેમ બંધનું ઉદાહરણ આપણે લખ્યું છે, કે બંધનું કામ શું હોય છે. બંધ જે છે જો બાંધેલો હોય તો નદી જે છે એ જ વહેણમાં વહે છે, બરાબર. તો એકમમાં પણ જો આપણે અંકુશ રાખીએ છીએ તો કર્મચારીઓ જે દિશામાં જવા જોઈએ એ જ દિશામાં જશે, બરાબર. અને જો આપણો ધ્યેય છે એ જ ધ્યેયને રિલેટેડ એ લોકો કામ કરશે. ચલો નેક્સ્ટ. હવે આપણે વાત કરીએ અંકુશની લાક્ષણિકતાઓ વિશે. હવે મિત્રો, તમને એક બાબતની તમને જાણકારી આપી દઉં કે તમે કોઈ પણ વસ્તુ પડી રહ્યા છો એની તમને લાક્ષણિકતાઓ મેન યાદ રહેવી જોઈએ. જો તમને એના લક્ષણો આવડતા હશે તો તેમના મહત્વ પણ અથવા તો એના ફાયદા પણ તમને ખબર પડવી જોઈએ, બરાબર. અંકુશની લાક્ષણિકતાઓને ખાસ તમે સમજો છો એના પરથી તમને મહત્વ આવડી જશે, એનો ફાયદા આવડી જશે અને એના તબક્કા પણ તમને આવડી જશે, બરાબર. સૌથી પહેલું તો એનું લાક્ષણિકતા છે કે આયોજન સાથે સંબંધ. એક વસ્તુ યાદ રાખો છો કે અહીંયા તમને લખેલું છે કે આયોજન વિના અંકુશ શક્ય નથી. અંકુશનું મેન કામ શું છે કે જે પણ એકમે ધ્યેય નક્કી કર્યા છે એ ધ્યેય મુજબ કામ થાય છે કે નહીં એ જોવાનું કામ કરવું છે અંકુશનું, બરાબર. જો તમે ધ્યેયને અનુસાર તમે આયોજન જ ના કર્યું હોય તો અંકુશ ક્યાંથી થશે. તમે આયોજન કરશો કે કયું કામ કયા કર્મચારી દ્વારા ક્યારે થશે, બરાબર. કે તમે બધી જ બાબતની ચર્ચા શેમાં કરી હશે, આયોજનમાં. તમે એક પ્લાન બનાવ્યો હશે અને જો પ્લાન જ ના હોય તો તમે અંકુશ કઈ રીતે કરી શકશો. અને અંકુશ આયોજન ઉપર ડિપેન્ડેન્ટ છે અને આયોજન અંકુશ ઉપર ડિપેન્ડેન્ટ છે. કેમ કે તમે આયોજન તો કરી દીધું પણ જો તમે એના પર અંકુશ નથી રાખતા તો તમારો ધ્યેય તો એમ પણ સિદ્ધ નહીં થાય. અને અંકુશ કરો છો પણ આયોજન જ નથી, પ્લાન જ નથી, તો તમે અંકુશ કઈ રીતે કરશો, બરાબર. તો આ બંને શું પ્રવૃત્તિ છે, એ અંકુશ અને આયોજન એ એકબીજા પર આધારિત છે. આગળ આવશે તમારે જો અંકુશ અને આયોજન વચ્ચે સંબંધ, બરાબર. અત્યારે બધું તમે આ યાદ રાખો છો કે આયોજન અને અંકુશ એકબીજા પર આધારિત છે. આયોજનમાં આપણે નક્કી કરીએ છીએ કે આપણે શું કરવા માંગીએ છીએ અને અંકુશમાં આપણે જોઈએ છીએ કે આપણે જે નક્કી કર્યું છે તે થયેલું છે કે નથી થયેલું, બરાબર. માની લો કે કોઈ ઉત્પાદન ડિપાર્ટમેન્ટ છે તો એ ઉત્પાદન ડિપાર્ટમેન્ટમાં ઉત્પાદન વિભાગમાં તમે નક્કી કર્યું છે કે 1000 એકમોનું ઉત્પાદન થવું જોઈએ. હવે માની લો કે 1000 એકમોનું ઉત્પાદન નથી થતું, કે 900 એકમોનું જ ઉત્પાદન થાય છે, બરાબર. તો આજે આપણે નક્કી કર્યું હતું 1000 એકમોનું, પણ હજી 900 એકમોનું જ ઉત્પાદન થયું છે. માની લો કે 100 એકમો જે છે તમે ઓછું ઉત્પાદન કર્યું છે, બરાબર. હવે આ ખબર કઈ રીતે પડી કે 100 એકમોનું ઓછું ઉત્પાદન થયું છે, કેમ. કેમકે તમે પહેલા નક્કી કર્યું હતું કે આપણે ઉત્પાદન કેટલું કરવાનું છે, 1000 એકમોનું, બરાબર. તો હવે જે તમે નક્કી કર્યું છે એ પ્રમાણે થયું છે કે નહીં એ સેન્થી ખબર પડશે તમને અંકુશ કરશો ત્યારે. ચલો એના પછી તમારે આવે છે કે દરેક સ્તરે થતી પ્રક્રિયા, બરાબર. ચેક કરી લો કે આમાં ફોટો જે છે કટતો નથી થતો, બરાબર. ચલો હવે દરેક સ્તરે થતી પ્રક્રિયા. અંકુશ જે છે દરેક સ્તરે થાય છે. એવું નહીં કે તમારે ખાલી ફક્ત ઉચ્ચ સપાટીએ અથવા તો નિમ્ન સપાટીએ જ આનું કામ થતું હોય. દરેક સપાટીએ તમારે દરેક ક્ષેત્રમાં જે છે અંકુશ જરૂર થશે. જેમ કે આપણે વિરાટ કોહલીનું ઉદાહરણ જોયું હતું, એ પણ છે ક્રિકેટર છે. ક્રિકેટરને પણ અંકુશની જરૂર પડે છે. કેમ. કેમકે એને ખબર હોવી જોઈએ કે મારે પોતાની રમતને સુધારવી છે તો મારે વારંવાર અંકુશ કરવું પડશે એના,
બરાબર, તો દરેક સ્તરે થતી પ્રક્રિયા છે. અંકુશ માત્ર એક વિભાગ કે ખાતા પૂરતું મર્યાદિત નથી, સંસ્થાના દરેક સ્તરે અધિકારીઓ તેમના કર્મચારીઓ પર અંકુશ રાખે છે. સંસ્થાનું કદ મોટું હોય તેમ અંકુશનું મહત્વ વધુ હોય છે. બરાબર, જેમ જેમ તમારી સંસ્થા મોટી હોય તો એના પર તમારે અંકુશ જે છે વધારે રાખવું પડે. માની લો કે કોઈ કંપનીમાં 1000 કર્મચારીઓ કામ કરે છે, તો 1000 કર્મચારીઓ પોતાના કામ બરાબર કરે છે કે નહીં એ જોવાનું કામ પણ છે એમના ઉપરી અધિકારીઓ. બરાબર, તે એના ઉપરી અધિકારીઓ એના પર અંકુશ રાખવાનું કામ કરે છે. ચલો નેક્સ્ટ. ચલો એના પછી છે સતત પ્રક્રિયા. અંકુશ જે છે સતત ચાલતી પ્રક્રિયા છે. એ એક વાર તમે અંકુશ કર્યા પછી એવું જરૂર નથી કે તમારે અંકુશ કરવાની જરૂર જ નથી. માની લો કે આપણે એક ઉદાહરણ લઈ આવ્યો. તમે વેચાણ વિભાગને ટાર્ગેટ આપ્યો છે કે હવે આપણે 1500 એકમોનું વેચાણ કરીશું. બરાબર, 1500 એકમોનું વેચાણ કર્યા પછી બીજા વર્ષે નક્કી કરે છે કે હવે આપણે ઉત્પાદન વધારીએ અને 2000 એકમોનું આપણે વેચાણ કરીએ. બરાબર, તો જેમ જેમ સમય જશે એમ એમ શું થશે, કંપનીની અથવા તો ધંધાની જે કાર્યક્ષમતા જે છે એ વધતી જશે. એ લોકો વધારે એક્સપેક્ટેશન રાખે છે કે હવે આપણે ઉત્પાદન અને વેચાણ આપણો ધંધો વધારીએ. બરાબર, હવે એવું નહીં કે અહીંયા જે એક વર્ષે તમે અંકુશ કરી દીધું, 1500 એકમોનું વેચાણ કરી દીધું, બરાબર, જે ટાર્ગેટ હતું એ તમે કરી દીધું, પણ બીજા વર્ષે તમારે અંકુશ રાખવાની જરૂર નથી એવું તો બનશે નહીં. બરાબર, જો તમે એક વર્ષે 1500 એકમોનું વેચાણ કર્યું છે તો જરૂરી થોડી છે કે આપણે 2000 એકમોનું જે આયોજન નક્કી કર્યું છે, જે આપણે ટાર્ગેટ રાખ્યું છે, બીજા વર્ષે એ પૂરો થઈ જશે. માની લો કે કોઈ એવી પરિસ્થિતિ સર્જાય, કોઈ બાહ્ય પરિબળો ધંધાને અસર કરે, તો તમારે 2000 એકમોનું વેચાણ ના પણ થાય. બરાબર, તો અંકુશ એવું જરૂરી કે તમે એક વર્ષે રાખ્યા પછી તમારે બીજા વર્ષે રાખવાની જરૂર નથી, તમારે વારંવાર અંકુશ રાખવાની જરૂર પડશે. એના પછી છે સંસ્થાની પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવી અને જરૂર પડે સુધાર કરવા જરૂરી છે. ગુણવત્તા જાળવણી અને ખર્ચ નિયંત્રણ માટે સતત અંકુશ જરૂરી છે. આ અંકુશ જે છે તમારી વસ્તુની ગુણવત્તા જળવાઈ રહે અને તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રહે એના માટે પણ ખાસ જરૂરી છે. માની લો કે તમારે કોઈ વસ્તુની ગુણવત્તા હોય, તમે જોયું છે કે અમુક કંપનીની જેમ કે આપણે પાર્લેજી બિસ્કેટનું ઉદાહરણ લઈ, તમે નાના હતા ત્યારથી, એટલે હું પણ નાની હતી ત્યારથી આ પાર્લેજી બિસ્કેટ ખાઈએ છીએ. બરાબર, તો તમે જોયું હશે કે આની ગુણવત્તા, એનો જે ટેસ્ટ છે એ તમે કોઈ પણ રીતે તમે એને ચેન્જ નહીં જોયો હોય. હવે એમાં ફ્લેવર આવી ગયા છે, પણ એનો જે એક્ચ્યુઅલ ટેસ્ટ છે એ કંપની મેન્ટેન રાખે છે. તો એની શું છે, ગુણવત્તા. તો ગુણવત્તા કંપનીની જળવાઈ રહે, કેમ કે ગુણવત્તા જળવાઈ રહેશે તો જ પાર્લેજી કંપનીના બિસ્કીટ જે છે વેચાશે. બરાબર, અને કંપનીના જે વગર કામના ખર્ચાઓ છે એના પર નિયંત્રણ માટે પણ અંકુશ જરૂરી છે. એના પછી છે સંચાલનનું છેલ્લું કાર્ય. મેં તમને પહેલા સ્ટાર્ટિંગમાં ચર્ચા કરી કે અંકુશ જે છે સંચાલનનું છેલ્લું કાર્ય છે, કેમ કે સૌથી પહેલા આપણે શું ભણી ગયા છીએ, આયોજન થશે, એના પછી શું થશે, વ્યવસ્થા તંત્ર આવશે, કર્મચારી વ્યવસ્થા ગોઠવણી આવશે અને અંકુશ. તો અંકુશ જે છે સંચાલનનું શું છે, છેલ્લું કાર્ય છે. અંકુશ એ સંચાલન પ્રક્રિયાનો અંતિમ તબક્કો છે. આયોજન વ્યવસ્થા તંત્ર અને ધોરણી પછી અંકુશ શરૂ થાય છે. અંકુશનું કાર્ય શું છે, નિયમન કરવાનું છે કે થયેલ આયોજન પ્રમાણે કાર્ય થાય છે કે નહીં. એના પછી છે ભવિષ્ય સાથે સંબંધ. આની અગત્યની લાક્ષણિકતાઓ છે, કેમ કે તમે અંકુશ એના માટે કરો છો કે ભવિષ્યમાં ઇન ફ્યુચર જે પણ તમારી ભૂતકાળમાં ભૂલો થઈ છે, બરાબર, ભૂતકાળમાં જે પણ ભૂલો થઈ છે એ ભવિષ્યમાં ન થાય એના માટે તો તમે અંકુશ કરી રહ્યા છો. જેમ કે હવે આપણે વિરાટ કોહલીનું ઉદાહરણ જોયું હતું કે એને જો બાઉન્સ રમવામાં તકલીફ થતી પડતી હોય તો એ બાઉન્સર ઉપર વધારે પ્રેક્ટિસ કરશે. કેમ કે હવે ભવિષ્યમાં જ્યારે એ ક્રિકેટ રમશે તો એના પર બાઉન્સર પર એ શું કરશે, છગ્ગો મારશે. બરાબર, તો અંકુશ ભૂતકાળના આધારે ભવિષ્યને સુધારવા માટે કરવામાં આવે છે. ભૂતકાળની ભૂલોથી શીખીને ભવિષ્યમાં શું કરવાનો છે, આપણે સુધારો કરવાનો છે. હવે અંકુશનું મેન કામ જ એ છે કે તમારી જે થયેલી ભૂલો છે એ તમે શું કરો છો, સુધારો માંગો છો. જો થયેલી ભૂલો તમે વારંવાર રિપીટ કરતા હો તો અંકુશનો કોઈ મતલબ નથી, એ તમારો સમય એક વ્યર્થ કરવાની ઘટના બની જશે. બરાબર, એના પછી છે રચનાત્મક પ્રવૃત્તિ. બરાબર, અંકુશ જે છે એ શું છે, તમારી રચનાત્મક પ્રવૃત્તિ છે. અંકુશનો હેતુ કર્મચારીઓને રોકવાનો નથી, પરંતુ તેમને માર્ગદર્શન આપવાનો છે.
અંકુશ દ્વારા ભૂલો સુધારવામાં આવે છે અને ભવિષ્યમાં ભૂલો ના થાય તે માટે પગલાં લેવામાં આવશે. હવે ઘણીવાર એવું બને કે કર્મચારીઓને જો વારંવાર એમના પર નજર રાખવામાં આવે અથવા તો વારંવાર એમનામાં સુધારો કરવામાં આવે તો કર્મચારીઓને એક ઘણીવાર બોજ બની જતો હોય તે હોય છે કે હું કંઈ પણ કામ કરું છું તો આ તો જે ઉપરી અધિકારી છે મને વારંવાર ટોકે છે, પણ એ એની ભૂલ સુધારવા માટે કરે છે. માની લો કે તમારા ઘરના તમે રહો છો બરાબર, તમારા પપ્પા જે છે તમારા પપ્પાને તમે રિલેટ કરી શકશો અંકુશ સાથે. કેમ? કેમ કે પપ્પાનું કામ શું છે કે મારો દીકરો અથવા તો દીકરી જે પણ છે બરાબર ભણે છે કે નહીં, એ સારા રસ્તે જાય છે કે નહીં બરાબર, એ જોવાનું કામ કરવું હોય છે પપ્પાનું. જો જરૂર પડે તો એમાં તમને સલાહ પણ આવશે કે બેટા આ રીતે નથી કરવા બરાબર. તો એવું નહીં કે પપ્પા વારંવાર તમારી ભૂલો જ કાઢે છે, તમે જો સીધા રસ્તે જતા હશો તો તમે પપ્પા તમને કહી નહીં બરાબર. તો આને તમે ધંધા સાથે રિલેટ કરી શકો છો કે તમારા જે અંકુશનો હેતુ શું છે, તમારા કર્મચારીઓને રોકવાનો નથી પણ તેમને શું કરવાનું છે, માર્ગદર્શન આપવાનું છે કે તમે જે કામ કરી રહ્યા છો એ યોગ્ય દિશામાં કરી રહ્યા છો કે નહીં. ઓકે, ચલો એના પછી છે ગતિશીલ પ્રક્રિયા. અંકુશ જે છે હંમેશા ગતિશીલ પ્રક્રિયા છે. કેમ? કેમ કે તમારો જે ધંધો જે છે એ હંમેશાની પરિસ્થિતિ બદલાતી જ હોય છે. જેમ કે અત્યારે તમે ધંધામાં જોયું હશે કે કોરોના પછી જે ધંધામાં મંદી આવી છે તો એમાં શું થશે કે ધંધાને બાહ્ય પરિબળો પણ અસર કરતા હોય છે, જેમ કે સરકારની કોઈ નીતિ બદલાઈ છે અથવા તો તમે જોયું હશે કોરોનામાં બધા ઘરે બેઠા હતા તો ઘરે બેઠા હોય તો તમે શું કરો છો, બાહ્ય જે બહાર નીકળવાનું કોઈ કરતું નતું તો એનાથી શું થયું, ધંધામાં મંદી આવી. તો હવે તમે એ ચકાસશો કે મારા ધંધામાં મંદી આવી છે તો હું હવે એમાં કયા સુધારા કરી શકું, એવું હોય તો હું ઘરે બેઠા વસ્તુ પહોંચાડી શકું છું બરાબર. તો હવે તમે જોયું છે કે ઓફલાઈન કરતા ઓનલાઈન જે બિઝનેસ છે વધારે વધી ગયા છે. તો લોકો માર્કેટને જોવે છે અને માર્કેટનું રિસર્ચ કર્યા પછી એના ધ્યેય નક્કી કરે છે. તો હંમેશા અંકુશ જે છે આ ગતિશીલ પ્રક્રિયા છે. અંકુશ સ્થિર નથી, એવું નહીં કે તમારે દર વર્ષે એક જ ટાર્ગેટ તમે રાખો છો, સ્થિર ના હોય કેમ કે એને પરિસ્થિતિઓ અસર કરતી હોય છે અંકુશ, પરંતુ પરિસ્થિતિ પ્રમાણે તમારે એમાં જવું પડે છે. તો અંકુશ જે છે સતત બદલાતી પરિસ્થિતિઓ અનુસાર બદલાતું રહે છે. પરિસ્થિતિમાં ફેરફાર થાય તો તમારે અંકુશની પદ્ધતિમાં પણ ફેરફાર કરવો પડે છે. એના પછી છે વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ. અંકુશ કોના પર કરવામાં આવે છે? વ્યક્તિઓ પર, કર્મચારીઓ પર. તો એ શું છે? વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે. તો અંકુશ વ્યક્તિઓ દ્વારા વ્યક્તિઓ માટે અને વ્યક્તિઓને પ્રવૃત્તિઓને સુધારવા માટે કરવામાં આવે છે. એક ઉદાહરણ મેં તમને લખ્યું છે કે એક શિક્ષક વિદ્યાર્થીઓના પ્રદર્શન પર નજર રાખીને તેમને સુધારવા માટે પ્રયત્ન કરે છે. માની લો કે તમે કોઈ ટ્યુશનમાં જાઓ છો, ટ્યુશન તમે શેના માટે જાઓ છો કે તમને થોડુંક જો કોન્સેપ્ટના ક્લિયરિટી નથી તો તમે તમારા જે ટ્યુશન ટીચર છે તમારા પર નજર રાખશે કે મેં ફી લીધી છે તો હું વિદ્યાર્થી પર નજર રાખીશ, એના દર વખતે ટેસ્ટ લઈશ, યુનિટ ટેસ્ટ લેશે બરાબર. તો એના પ્રદર્શન પર નજર રાખે છે. જો એના માર્ક્સમાં ઓછા ઘટતા જતા હોય તો એ ધ્યાન રાખશે કે એને હજુ કયા ટોપિકમાં એને તકલીફ પડે છે બરાબર. તો અંકુશનું કારણ પણ એ છે કે તમારે વ્યક્તિઓ દ્વારા થાય છે, વ્યક્તિઓ માટે થાય છે અને વ્યક્તિઓને પ્રવૃત્તિઓને સુધારવા માટે થાય છે. અને અંકુશ શું છે? તમારી વૈદિક અને અવૈદિક હોઈ શકે છે. હવે વૈદિક અને અવૈદિકનો પણ આપણે મતલબ સમજી લઈએ પહેલા. તો વૈદિક મતલબ કે પ્રોફેશનલ રીતે, માની લો કે જે ઉપરી અધિકારી જે છે કર્મચારીઓ પર નજર રાખતા હોય તો એને શું કહેવાય? વૈદિક અંકુશ. અને અવૈદિક અંકુશ કોને કહેવાય? તો માની લો કે તમારા પપ્પા અને તમારા વચ્ચે કયો સંબંધ છે? અવૈદિક સાંસારિક સંબંધ છે બરાબર. તો અવૈદિક સંબંધ કે તમારા મિત્ર હોવાના કારણે અથવા તો તમારા કોઈ વડીલ હોવાના કારણે તમારા પર અંકુશ રાખે તો એને શું કહેવાય? અવૈદિક અંકુશ બરાબર. તો અંકુશ જે છે વૈદિક અને અવૈદિક કઈ રીતે હોય શકે? કે માની લો કે કોઈ કર્મચારી બહુ જ સમયથી તમારા ધંધામાં કામ કરે છે તો તેના પર જે છે તમારા સંબંધો જે છે હવે કર્મચારીઓ સાથે સારા થઈ જાય છે. તો ઘણી વાર શું થશે કે તમારા અપ્રિય અધિકારી તો છે જ પણ એ તમારા વડીલ તરીકે પણ કામ કરતા હોય છે તો અવૈદિક પણ તમારો અંકુશ જોવા મળે છે. તો સંસ્થામાં વ્યવસ્થિત રીતે અંકુશની વ્યવસ્થા હોય છે પરંતુ ક્યારેક અનૌપચારિક રીતે પણ અંકુશ હોઈ શકે છે બરાબર. ચલો હવે અંકુશનું મહત્વ જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કશન કરીશું, કેમ કે આ વિડીયો જે છે પછી બહુ લાંબી થઈ જશે. તો આ વિડીયો મને તમે વધુમાં વધુ શેર કરો છો કેમ કે હવે પછી આપણું ટાર્ગેટ એ હશે કે ધોરણ 12 ની
જે તમારી એક્ઝામ ફરવરીમાં સ્ટાર્ટ થશે, તમારી ફેબ્રુઆરીમાં આજે જે એક્ઝામ સ્ટાર્ટ થવા વાળી છે, તો ફેબ્રુઆરી સુધી આપણે કમ્પ્લીટ આનું સિલેબસ કરીશું અને આપણે એનું રિવિઝન કરાવીશું અને બોર્ડની એક્ઝામના જે પેપર છે એ પણ સોલ્યુશન કરાવીશું અને તમારે કઈ રીતે એમાં તમે વધારે માર્ક્સ લાવી શકશો, કઈ રીતે તમારે એનું પેપર લખવું પડશે, એ બધી જ આપણે ડિટેલ્સમાં ડિસ્કશન કરીશું. તો વધુમાં વધુ આ વિડીયોને શેર કરો છો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો, જેનાથી આપણે તમને વધારે માહિતી આપીશું.